नमस्कार, स्वागत छे આપનું। આપ જોઈ રહ્યા છો મહાનગરપાલિકાનું મતયુદ્ધ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી। સાત ઝોનની અંદર વહેંચાયેલું અમદાવાદ મહાનગરપાલિકા, સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ શહેર જે ગુજરાતનું એક સમયનું પાટનગર કહેવાતું હતું, પણ આ મહાનગરપાલિકાએ અમદાવાદના છેડે છેડા સુધી કેટલો વિકાસ પહોંચાડ્યો। ભાજપ શાસિત મહાનગરપાલિકાથી કેટલા અમદાવાદીઓ ખુશખુશાલ, અને તેની સાથે કોંગ્રેસ આ વખતે કેટલી સફળ સાબિત થશે આ ગઢમાં ગાબડું પાડવામાં, આ તમામ બાબતોની ચર્ચા કરીશું। ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો મારી સાથે જોડાયેલા છે, પશ્ચિમ ઝોનના આ તમામ કાઉન્સિલરો સાથે વાતચીત કરીશું, સામાન્ય જનતા પણ આપણી સાથે જોડાયેલી છે, વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા ભાજપનું શાસન છે તો શરૂઆત ભાજપથી થશે, આપ જણાવો કેટલો વિકાસ આ મેટ્રો સિટીનું। મેટ્રો સિટીનો વિકાસ બાબતે વાત કરીએ તો આજે ભારત શહેરના વિવિધ સ્ટેટ અને સિટીના લોકો અમદાવાદ શહેરનો રિવરફ્રન્ટ, કાંકરિયા લેક આ બધું જોવા માટે આવી રહ્યા છે। તો ભાજપે શું વિકાસ કર્યો છે એ ભાજપની જનતા, અમદાવાદની જનતા યા અહીંયાના ગુજરાતીઓને કોઈને જણાવવાની જરૂર નથી। આ વિવિધ દેશો સુધી વાત ફેલાયેલી છે કે ખૂબ સારો વિકાસ, ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભાજપ શાસિત સરકારે પૂરું પાડેલ છે। ચલો, અમદાવાદનો વિકાસ થયો છે એવી વાત તો થઈ રહી છે અને દાવો પણ થઈ રહ્યો છે, પણ આ મેટ્રો સિટી કહેવાતા અમદાવાદની અંદર તમે શું માનો છો? શું ખરેખર બહુ વિકાસ થયો છે? ખૂણે ખૂણે સુધી વિકાસ પહોંચ્યો છે? આપના વોર્ડમાં કેટલો વિકાસ પહોંચ્યો? હું ચોક્કસ કહીશ કે અમદાવાદમાં વિકાસ થયો છે માની લીધું, પણ આજે બી લોકોને પાણીના ટેન્કરો મંગાવવા પડે છે, આ એમનો વિકાસ છે। લોકોને જ્યારે વરસાદનો પાણીનો આવે એટલે લોકો સીએમને કે જ્યારે ગૃહમંત્રી હોય એને બોટમાં લઈને તપાસ કરવા નીકળવું પડે, એ આમનો વિકાસ છે। આપણે જોઈએ છીએ કે વિકાસ 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 કરી રહ્યા છે, ખાલી વાતો વાતો વાતો, બાકી બધું ઝીરો, કશું જ નથી થયું। કહેવા માટે તો એમ બતાવશે કે અમે લોકો રાજા ભોજ છીએ, પણ રાજા ભોજને એવું તો બતાવવું પડશે, એવું તો બતાવવું પડશે કે આ જગ્યા ઉપર આપણે કામ કર્યું શું છે। આજે અમદાવાદ શહેરની મધ્યમ વર્ગની પ્રજા જેને પૂછો તો એ રોડ ઉપર ઊભા રહીને બૂમો પાડે છે કે અમે ભાજપના રાજમાં દુખી થઈ ગયા। અમે ભાજપના રાજમાં કોરોનાના કાળમાં તમે લોકોએ જોયું કે 200 કરોડ રૂપિયા, હું મારા પશ્ચિમ ઝોનની વાત કરું તો 200 કરોડ રૂપિયા ટ્રમ્પ પાછળ ખર્ચી દીધા, અને ટ્રમ્પ પાછળ ખર્ચીને આજે અમે લોકો પશ્ચિમ ઝોનના ખોટી વાત, તદ્દન ખોટી વાત છે। આ છેલ્લા 5 વર્ષમાં પાણીની નવી નવી ટેન્કો બી અહીંયા આગળ બનાવવામાં આવી છે, જેટલું વિકાસ થઈ રહ્યો છે, જેટલું વધી રહ્યું છે અમદાવાદ। પહેલા અમદાવાદનું ક્ષેત્રફળ નાનું હતું, અત્યારે 4 ગણું મોટું છે। ભાજપનું આ દર વર્ષે નવી નવી, આ વર્ષે લગભગ 10 થી 15 નવી પાણીની મોટી મોટી ટાંકીઓ ને ચલો શેની ગરમા ગરમી છે, સવાલ એ મને કહી દો કે અમદાવાદનો વિકાસ પહોંચ્યો છે કે એવું એવું છે કે પાણીના જે પ્રશ્નો એમણે બતાડ્યા, પણ એમના શાસન વખતે તો પાણી માટે યુદ્ધો થતા હતા, અમદાવાદ શહેરમાં મારામારી અને કાપા કાપીઓ થતી હતી, એ દિવસો આજે ભૂલી ગયા છે। ટેન્કર આજની વાત કરે, બતાવો કયા વોર્ડમાં ટેન્કરો જાય છે? એ તો ક્યાંક ભાગ્ય કોક જગ્યાએ ગાબડું પડ્યું કે મિકેનિકલ કોઈ ફોલ્ટ આવ્યો હોય તો એના નાના મોટા પ્રોબ્લેમ માટે ક્યાંક ટેન્કરો મોકલીએ છે, બાકી ઘેર ઘેર ટેન્કરો જાય છે। તમે સત્યથી વેગળી વાતો કરો છો, બિલકુલ સત્ય। અમદાવાદના અમદાવાદમાં રસ્તાની સમસ્યા તો વર્ષો જૂની, જ્યારે જ્યારે પણ વરસાદ પડે અને ભૂવા પડી જાય અમદાવાદની અંદર, એના સાક્ષી તો તમે પણ હશો, તો આવું કેમ થાય છે? આના માટે કોઈ વિસ્તારમાં કામગીરી થાય છે ખરી? હા, એના માટે પણ ઘણી કામગીરી થાય છે। સૌથી મોટું કારણ કહું કે જ્યારે વચ્ચે પ્રજાએ એક ભૂલ કરીને કોંગ્રેસને શાસન આપેલું, અને એ ટાઈમે 300 કરોડના ખર્ચે એમને 300 કરોડના ખર્ચે વરસાદી પાણીના મોટા મોટા ભૂંગળા નાખેલા, એ ભૂંગળા કશું જ કામ કરતા નથી। આખો 300 કરોડ કોંગ્રેસે એ ટાઈમે પાણીમાં નાખ્યા છે, અને જે વરસાદી પાણી માટે જે યોજના થઈ હતી એ ટોટલી ફેલ ગઈ છે। એ પછી એના જેમ જેમ ભંગાણ થતું જાય એમ સુધારણા થતી જાય, કોંગ્રેસના રાજમાં કામગીરી કરવામાં આવી અને આખરે એ પૈસા પાણીમાં ગયા, એવો આરોપ લાગ્યો છે। છેલ્લા 21 વર્ષથી ભાજપનું શાસન છે, 15 વર્ષથી, તો પછી કોંગ્રેસ ક્યાં ને આમાં દોષિત જ થાય છે? ભાજપના જે નેતાઓ છે ફક્ત જુમલાઓ આપે છે, નો ડાઉટ। અમદાવાદમાં વિકાસ થયો છે કેનો? ઓર્થોપેડિક ડોક્ટરોનો। આજે તમે રોડ ઉપર નીકળો, સ્કૂટર લઈને નીકળો તો કેટલી કમરના દુખાવા લોકોને થાય છે, રિક્ષાવાળાઓનો, રિક્ષામાં દરેક ડ્રાઈવર હેર પરેશાન છે, નુકસાની નુકસાની ને નુકસાની જ છે।
અમદાવાદના રસ્તાઓ ખૂબ ખરાબ છે, પણ તેની સાથે શું પાણી પહોંચે છે અમદાવાદના તમામ વિસ્તારોમાં? અમદાવાદના જે ભાઈએ વિકાસની વાત કરી, તો વિકાસ રિવરફ્રન્ટનો વિકાસ કે બોટો મૂકવાથી કે પ્લેન ઉડાડવાથી કોઈ વિકાસ નથી થતો. અમદાવાદની શહેરની જે ચાલીઓ છે, ઝૂંપડપટ્ટી જે છે, ત્યાં જઈને તપાસ કરો તો તમને. ચલો, અમદાવાદમાં સી પ્લેન પણ આવ્યું, અમદાવાદની અંદર ક્રૂઝ પણ આવી, અમદાવાદની અંદર એએમટીએસ બીઆરટીએસ બધી જ વિકાસની સેવાઓ પહોંચી, પણ તેમ છતાં કોંગ્રેસને આ વિકાસ નથી દેખાતો. શું કોરોના વિશે એક શબ્દ નહીં બોલ્યો? મેડમ, તમે અમદાવાદમાં ફરો છો, 132 ફૂટનો રિંગ રોડ જોયો છે? તમે 132 ફૂટનો રિંગ રોડ જોયો છે? નેશનલ હેન્ડલૂમ થી લઈ અને વ્યાસવાડી સુધી જુઓ. આ ભાજપના ભ્રષ્ટાચારના જીવતો જાગતો પુરાવો. ભારતીય જનતા પાર્ટીના લોકો તે જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી રોડને ખોદી નાખવામાં આવ્યો છે, એનું પ્રોપરલી વોટરિંગ કરી અને એન્જિનિયરિંગના રૂલ્સ પ્રમાણે જે રીતે પુરાણ થવું જોઈએ એ રીતે પુરાણ થતું નથી. અમદાવાદની અંદર વિકાસ તો પહોંચે છે, પણ તેમ છતાં રસ્તા બનાવીને રસ્તા કેમ ખોદી નાખવામાં આવે છે? બેન, આ લોકો કે વિકાસ નથી થયો, આ નથી થયો. અમારા કાર્યકરો ધારાસભ્ય કોર્પોરેટર ખરીદી લઈએ છીએ, તમે કેમ આવો છો? અમારી છે એવા વધારાના પૈસા છે ને, અમે પૈસા પબ્લિકના કામકાજને વિકાસમાં ખર્ચીએ છીએ, તો તમે લોકો કેમ મારે ત્યાં આવ્યો? વિકાસના પૈસા વિકાસમાં ખર્ચીએ છીએ અને તમારા લોકો આ રીતે. મને એમ કહો ને, સ્માર્ટ સિટીમાં સ્માર્ટ વર્ક કેમ નહીં? બેન, સ્માર્ટ સિટીનું સ્માર્ટ વર્ક તમે જોવું હોય તો તમે અત્યારે રિવરફ્રન્ટ જોઈ લો, જિનપિંગ ગાર્ડન જુઓ, અને કોંગ્રેસના રાજની અંદર ધરોઈથી પાણી નીક કરીને અમદાવાદમાં લાવવું પડતું હતું, એની જગ્યાએ નર્મદાનું પાણી સાયફન કરીને કોતરપુરથી 1200 MLDનો સપ્લાય છે અત્યારે, અને 450 MLD પાણી તમને ત્યાં જાસપુર પ્લાન્ટમાંથી મળે છે. જેમ નવો વિકાસ થતો જાય, ત્યાં ટીપીસી ફાઇનલ થાય, નવા ટ્યુબવેલો બનતા જાય છે. આ વર્ષે 43 નવા ટ્યુબવેલ બનાવવામાં આવ્યા છે, 43 અને એ પૈકીના 21 ચાલુ થઈ ગયા છે. પશ્ચિમ ઝોનની અંદર બીજી કોઈ સમસ્યા જ નથી એવું કહીએ? સમસ્યાઓ હોય તો બતાવે અમને વિપક્ષ. સમસ્યા 400 કિલોમીટર અમદાવાદ શહેરનો વિસ્તાર, હવે વિસ્તાર શહેર વિકસતું જતું હોય, નાના મોટા પ્રશ્નો અમે સ્વીકારીએ છીએ, નાના મોટા પ્રશ્નો હશે, પણ જે રીતે વિરોધ પક્ષ સત્તા ભૂખમાં જે બૂમો પાડી રહ્યો છે એવી કોઈ સમસ્યાઓ નથી. પબ્લિકનો પ્રેમ છે, અમે સતત સત્તામાં આવતા રહ્યા છે, એ પબ્લિક ચાહનાથી આવી. પશ્ચિમ ઝોનના 5 મુદ્દા મને એવા બતાવો ને કે જ્યાં વિકાસ ન પહોંચ્યો હોય. પશ્ચિમ ઝોનના ઝોનમાં હું તમને બતાવું કે મારો ચાંદખેડા વોર્ડ ગણો, ગોતા વોર્ડ ગણો, ચાંદોડિયા વોર્ડ ગણો, વાડજ વોર્ડ ગણો, ઘણી જગ્યાએ આજે તમે વાડજ વોર્ડમાં જોવો શું પાણીના ટેન્કરો નથી આવતા, આ વાડજના લોકો ઊભા છે. શું પાણીના ટેન્કરો રોજે રોજ પાણીના ટેન્કરો આવે છે, એવો જ અમારો ચાંદખેડા વોર્ડ. શું નથી પ્રશ્નો આજની તારીખમાં? અમે લોકો, મતલબ ગુજરાત હાઉસિંગ બોર્ડ છે કે જ્યાં પાણીના પ્રશ્નો છે, જ્યાં રોડના પ્રશ્નો છે, રોડ બનાવે અને બીજા મહિનામાં ખાડા પડી જાય છે. હાઈકોર્ટ પોતે ટકોર કરતી હોય છે કે તમે આ રીતના કરશો નહીં. હાઈકોર્ટ પોતે ઘણા બધા બ્લેકલિસ્ટ કરે છે કોન્ટ્રાક્ટરોને, છતાં એ બ્લેકલિસ્ટ ફરી બીજી નવી કંપનીમાં, અને એ જ કંપનીને આપીને આમના જ જે મળતિયાઓ છે કે ભાજપના મળતિયાઓ છે, ભાજપના કાર્યકરો છે. મેં પોતે VS નું કૌભાંડ પકડ્યું હતું, ભાજપનો પોતાની બેન હતી અને પોતાની ત્યાં મંત્રી હતી, એણે કૌભાંડ જાતે કબૂલ કર્યું છે કે મેં કૌભાંડ કર્યું, છતાં એને ફરીથી બનાવી. સત્તાધીશો છે, તેમ છતાં આ બે જવાબદારી પૂર્વક અને લોકશાહી બંધારણ ના સોંપે એવું અસભ્ય વર્તન કરી રહ્યા છે. અને બીજો કે પાણીની વાતો કરે છે કોર્પોરેશનના બાયલોસ પ્રમાણે જમીન લેવલથી 3 ફૂટ ઊંચે પાણી આપવું જોઈએ. અત્યારે જમીનની 4 ફૂટ નીચે પણ પાણી નથી મળતું, આ વાસ્તવિકતા છે. શું કહેવું છે તમારું? અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીમાં ભાજપના કાઉન્સિલરોનો વિકાસ થયો છે, પ્રજાનો કોઈ વિકાસ નહીં થયો. પ્રજા અત્યારે ત્યાંની ત્યાં જ છે. માસ્કના 1000 રૂપિયા ઉઘરાવાય છે. ખરેખર માસ્ક આપવા જોઈએ આ સરકારે, પૈસા લેવાના ના હોય એટલે માસના 1000 રૂપિયા ઉઘરાય. ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યો છે, ભ્રષ્ટાચાર ખૂબ થઈ રહ્યો છે અમદાવાદમાં તેવું કહેવામાં આવે છે. બેન, જો વિકાસનું કામ ચાલતું હોય એટલે કોઈ પણ કામમાં નાની મોટી ભૂલ હોય એને ભ્રષ્ટાચાર તરીકે ખપાઈ ના શકાય.
અને જે બહેન જે વાત કરી રહ્યા હતા ચાંદલોડા અને ચાંદખેડા વોર્ડની નવા ડેવલપ થતા વોર્ડ છે, 5 વર્ષ પહેલા નવા સીમાંકનમાં આવેલા વિસ્તાર છે, ત્યાં નવી ટીપીસીમાં ફાઇનલ થઈ, એમણે કીધું વિકાસ થયો છે એ પણ હું બોલ્યા, અને 5 વર્ષ તરીકે એ પણ ત્યાં આગળ પ્રતિનિધિ હતા, પણ એમણે કોઈ કામમાં ધ્યાન નથી આપ્યું, ખાલી મોટા અવાજે શું કહેવા માંગો છો? મારું નામ દીપેશ ભાવસાર છે, હું આમ જનતા છું. આજે એટલી તમને કહી દઉં કે આજે કોઈ બી નાગરિકને જો સુવિધા જોતી હોય તો ઓનલાઈન સુવિધા આપી છે અને ટોલ ફ્રી નંબર આપેલા છે. કોઈ બી કમ્પ્લેન હોય એએમસી લગતી તો એ ફોન કરે છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવે છે, જે પહેલાના જમાનામાં નહોતું થતું. અત્યારે કોઈ બીને લાઇટનો થાંભલો બી બંધ હોય, ગટર ઉભરાતી હોય તો ખાલી ફોન કરે છે અને તાત્કાલિક માણસો આવી અને એનું સોલ્યુશન લાવે છે, જે ભાજપ કાળમાં થઈ રહ્યું છે. હું એવું કહેવા માંગુ છું કે લોકડાઉનના ટાઈમે નવરંગપુરા વોર્ડમાં જ્યાં ભાજપ શાસન છે ત્યાં મારા ભાઈબંધે ખાલી એક મેલ લખ્યો હતો કે કચરાની સર્વિસ નથી થતી. એ દિવસે 2 AMC ગાડીઓ કચરાનું પેલું ટેન્કર અને બધું આવીને સપોર્ટ કરે છે. એટલે એવું નથી કે ભ્રષ્ટાચાર ખોટું છે, સપોર્ટ થાય છે. તમે કાઉન્સિલર છો, કયા વોર્ડમાંથી આવો છો અને તમારા વિસ્તારમાં કઈ પ્રકારની સુવિધાઓ? હું સ્ટેડિયમ વોર્ડ કાઉન્સિલર છું. અમારા વોર્ડમાં ઘણો બધો વિકાસ થયો છે. અમારો વોર્ડ આમ તો ઘણો હતો, બહુ ડેવલપ હતો, પણ એમાં અમે વધારે ડેવલપ કર્યો છે. અમે કેશવનગરમાં રિવર પેલો સિનિયર સિટીઝન પાર્ક બનાવ્યો, અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યું, કોમન પેલો હોલ બનાવ્યો છે અને ગાર્ડન પણ બનાવ્યું છે. એટલે અમે ઘણો ભાજપ શાસિત આ જગ્યા પર કેટલી કામગીરી કરવામાં આવી, કોંગ્રેસ નો શું આરોપ, શું કહેવું છે? અમારા ત્યાં તો ટેકરા ઉપર ડ્રામા વિના ટેકરા ઉપર કઈ કામગીરી નથી. અમે ખુદ અમારા ખર્ચેથી લોકોને જ્યાં જ્યાં ખાવા પીવાનું પહોંચાડ્યું છે. કઈ મોદી સરકારે કશું કર્યું નથી. મોદી સરકાર અમારા રામાપીનો ટેકરો સુધારે તો માનીએ કે તમારી સરકાર છે. કોરોના કાળની વાત કરીએ તો ત્યારે ભાજપનો કોઈ કાર્યકર દેખાયો નથી, કોઈ એમના કાઉન્સિલર દેખાયા નથી, કોઈ એમના ધારાસભ્યો કે મિનિસ્ટરો કોઈ દેખાયા નથી. કોંગ્રેસના તમામ કાર્યકરોએ એનાથી બનતી મહેનત કરી, જ્યાં જ્યાં ખાવાનું પહોંચાડવાનું હોય, નાસ્તો, હોસ્પિટલોમાં સારી સુવિધા નથી મળતી. કોરોનામાં જે ભ્રષ્ટાચારની વાત છે, આ માસ્ક છે એ 400 રૂપિયે વેચાણું, આજે એ જ માસ્ક 40 રૂપિયામાં વેચાય છે. એ ભ્રષ્ટાચારનો તો શું હતો? એ ભાજપનો ભ્રષ્ટાચાર જ હતો. કંપનીઓ પાસેથી પૈસા ઉઘરાવેલા હતા. જે બાટલા હોસ્પિટલોની સુવિધા કેવી અમદાવાદ? હોસ્પિટલોની સુવિધા કોઈ હતી જ નહીં. એક એક દર્દીભાઈ 15-15, 20-20 લાખ રૂપિયા હોસ્પિટલોએ પડાયા. સરકાર શું કરતી હતી? ભ્રષ્ટાચાર જ છે. હોસ્પિટલોમાં સુવિધાઓ નથી મળી. બેન, કોરોના કાળની અંદર હું VS બોર્ડનો સભ્ય હતો, મને ખ્યાલ છે. મેં આ વિસ્તારમાંથી 2000 લોકોને જ્યારે બી કોઈ તકલીફ પડી મેં એડમિટ કરાયા છે. બીજું કે એક સુવિધાની વાત કરે છે, આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલો બિલકુલ ફ્રી સેવા આપવામાં આવી છે. 1000 નાગરિકોએ આનો લાભ લીધેલો છે. અને નોટ ઓનલી સેવા, સંજીવની રથ ઘરે ઘરે, સોસાયટીએ ડોક્ટર, આ બધું જ પ્રોવાઈડ કરવામાં આવ્યું. મેડમ, જયારે 15-15 વર્ષ જયારે કોંગ્રેસ નું રાજ હતું ને ત્યારે કઈ નહોતું. આજે અમારા એરિયામાં હોલ છે, 500 માણસ નો હોલ બનાવ્યો, RCC રોડ બન્યા છે, બધાના ઘરે પાણી પૂરતું પહોંચે છે. કોરોના કાળની અંદર ગુજરાતના અંદર, ભારતીય જનતા પાર્ટીના અંદર, દરેક હોસ્પિટલના અંદર તમામ કાર્યકરો હોસ્પિટલના નીચે ઉભા રહી કાર્યકરની હાલત શું છે એ ત્યાં સુધીની એ લોકોએ મહેનત કરી એના કુટુંબીઓને સાંત્વન આપવાનું કામ કર્યું હતું. ભારતીય જનતા સંજીવની રથ પણ ફર્યો અને ઘરે ઘર સુધી દવાઓ પહોંચાડવામાં આવી અમદાવાદમાં. શું આ વાતો સાચી? અમદાવાદના ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં કોરોના એટલે કોવિડ થઈ ગયું હતું આ લોકો માટે. ચાહે એ હોસ્પિટલમાંથી AMC કોટામાં હોય કે ચાહે તમે કેન્ટીનની સુવિધા આપતા હોય, ફૂડ પ્રોવાઈડ કરતા હોય, જો એ બહાર ફૂડ 50 રૂપિયાની મળતી હોય, તમે AMC નું બિલ જોઈ આવજો, એ 200-200 રૂપિયાની પ્લેટ આપેલી છે. શું દાળ ભાત શાક રોટલી 50 રૂપિયામાં મળે, 200 રૂપિયામાં મળે, આ એમનું કૌભાંડ છે. આપણે એવા જ કૌભાંડ, શું આપણે કોરોના વેક્સિન નથી જોઈ? કોરોનામાં જોઈ તે જેટલી હતી, બધી નકલી દવાઓ બહાર નીકળી હતી, બધી જેટલી હતી, જેટલી એક બી હોસ્પિટલ અમદાવાદની જ્યાં જ્યાં જોવો ત્યાં, ચાહે સિવિલ હોય, ચાહે SVP હોય, ચાહે કોઈ બી હોસ્પિટલ, દરેક રોડ ઉપર બહાર દર્દીઓ રખડતા હતા. જેમ કૂતરા રખડે એમ દર્દીઓની બહાર રોડ ઉપર મરવા માટે મૂકી દીધા હતા. આજે આખા અમદાવાદમાં સૌથી વધારે કોરોના ફેલાવ હોય તો ભારતીય જનતા પાર્ટીના કારણે. આ ટ્રમ્પ અહીંયા બોલાયો એ ટ્રમ્પના કારણે આપણે આજે જે સજા ભોગવી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના કારણે.
કદાચ જો એ ટ્રમ્પ બનાવ્યો હોત અને એ ટાઈમે જો ભારતીય જનતા પાર્ટીએ એ ટ્રમ્પ ના બોલાવ્યો હોત નરેન્દ્ર મોદીની એક જીત ના કારણે વડાપ્રધાન શ્રી પોતાની જીતને પકડીને બેસી રહ્યા કે એ ટ્રમ્પ આવશે એ ટ્રમ્પ આવ્યો એ ત્યારથી જેટલા બધા મહેમાનો વિદેશીઓ આવ્યા શું કહેવું છે આપનું શું કહેવું છે મેડમ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને ખતમ કરી નાખી છે બીજું કે કોરોના કાળમાં અમારા કાર્યકર્તાઓએ સેવા આપી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકો કે જોવા મળે નથી અને લોકોને સેવા આપવાની હોય તો કોંગ્રેસના કાર્યકર્તાઓને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સેવા કરી છે વીએસ હોસ્પિટલનો પ્રશ્ન છે હોસ્પિટલની અંદર કહીએ તો SVP હોસ્પિટલ વિશ્વ કક્ષાની બનાવી છે અત્યાર સુધી એમાં 2 લાખ લોકોએ એની અંદર સારવાર લીધી છે કોરોના કાળની અંદર કોઈ પેશન્ટ અમદાવાદમાં એવું નથી રહ્યું જેને હોસ્પિટલ ના મળે તમે સિવિલ SGVP બધામાં દરેક જી કેની રિબેટ સાંભળું છું સામસામી હું એક આમ જનતા છું પણ ભાજપ પ્રોપરલી એટલું સરસ એમાં અમારું સ્ટેડિયમ વોર્ડ નારણપુરા ઝોનના બધા જ કાર્યકર્તાઓ એક ફોને હાજર પણ થાય છે જેને જે પણ હોય બાકી SVP મારા પોતાના જ માણસો 14 માણસો અંદર હતા કોઈ તકલીફ કોરોનામાં પડી જ નથી અંગ્રેજીમાં એક કહેવત છે કે નેવર એવર ડિસ્કરેજ અ પર્સન હુ ઇઝ મેકિંગ પ્રોગ્રેસ નો મેટર હાઉ સ્મોલ હવે આટલી બધી તકલીફોની વાત કરે છે આટલા વર્ષોની ગંદકી છે સાફ કરતા ટાઈમ લાગે બાકી હું એક સામાન્ય માણસ છું સવારે 6:30 મારા ઘરે જો પાણી ન આવે હું ફોન કરું 3 કલાકની અંદર ટેન્કર આવી જાય અને 7 વાગ્યા પહેલા એ ટેન્કર આવ્યા પહેલા કોર્પોરેટર અને એની આખી ટેકનિકલ ટીમ નંબર 1 થી ગ્રેડ ડાઉન સુધીના બધા વર્કર્સ આવી જાય જેથી મારા ઘરમાં અત્યારે 24 કલાક હું વાપરું તોય ખૂટે નહીં એટલું પાણી હવે આવે છે આજની તારીખમાં એ જે કહે છે ને ગોળીઓ નથી મળતી આજની તારીખમાં સોમનાથ આગળ ધન્વંતરી રથ આવ્યો છે હું એવરી મંથ બધે જ જઉં છું અને આપે છે લિસ્ટ ચલો કોરોના કાળમાં કામગીરી તો થઈ પણ આપના વિસ્તારની અંદર કેટલો વિકાસ પહોંચ્યો આપના દ્વારા મારા વિસ્તારમાં જ્યારે BPMC એક્ટ મુજબથી આપણે જોઈએ તો કોઈ એક ટીપી પકડીએ કે ટીપી 20 છે ટીપી 21 છે ટીપી 22 છે BPMC એક્ટ એવું કહે છે કે જે એક ટીપી હોય એ એક ટીપીની અંદર તમારે લાઇબ્રેરી તમારે હોલ તમારે બગીચો તમારે સ્વિમિંગ પુલ તમારે જે સુવિધા છે એ દરેક આપવી જોઈએ એટલે તમારા વિસ્તારમાં 5 ટીપી હોય તો 5 ટીપીમાં અલગ અલગ સુવિધા હોય અમદાવાદનો એક એવો વોર્ડ નથી 48 વોર્ડમાંથી એક એવો વોર્ડ નથી કે જે દરેક ટીપીમાં આટલી સુવિધા આપતો હોય જો ભાજપે વિકાસ કર્યો હોય તો મને એક એવો વોર્ડ બતાવે કે જેમાં બધી સુવિધા હોય એમણે BPMC એક્ટ વાંચ્યો નથી BPMC એક્ટ મુજબથી કામ કરતા નથી જ્યાં પૈસા દેખાય જ્યાં ભ્રષ્ટાચાર દેખાય અહીંયા રોડ બનાવો છે અહીંયા આ કોન્ટ્રાક્ટર આટલા પૈસા આપવાના છે એટલે ત્યાં રોડ બનાવી દે છે તમે તમારા વિસ્તારની અંદર કામગીરી કેટલી થઈ રામભાઈ રોમનીજય બોલે આ તો રામભાઈ છે ભાઈ રોમનીજય બોલે રોમનીજય થાય પેલા પેપર ઉપર આવી જાઓ તમને ખબર પડી જાય આ દેશની અંદર આઝાદી પછી પિન બનતી નહોતી જ્યારે આપણે વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું આજે જવાહરલાલ નેહરુ સરસપુર હોસ્પિટલ આજથી 37-40 વર્ષ પહેલા જો બની હોય તો આરોગ્યની સેવા કેટલી બધી ઊંચી પહોંચી હોય ત્યારે આજના આ લોકો કાચંડાના રંગ બદલી અને સત્તા ઉપર આવેલા એમને રંગ બદલતા આવડે છે મને એમ કહો કે અમદાવાદમાં ભાજપનું શાસન છે તો કોંગ્રેસને કેમ જનતા પસંદ કરશે આ વખતે અને કઈ રીતે વોટ માંગવામાં આવશે અમદાવાદની જનતા આ વખતે જ્યારે કોરોના કાળમાં જેણે જોયું છે કે મને સામાન્ય જનતાને શું તકલીફ પડી છે એ તકલીફ ને યાદ કરીને કોંગ્રેસને વોટ આપશે આજે જ્યારે ટ્રમ્પ આવે ને ટ્રમ્પે જ્યારે કોરોના કાળમાં આખા અમદાવાદને ભરડે લીધું એ ભરડાને યાદ રાખશે જે એમણે જૂઠા જૂઠા વચન આપ્યા 15 લાખ આપીશું એ કઈ એકાઉન્ટમાં 15 લાખ આયા નહીં એ 15 લાખ ને યાદ રાખીને કોંગ્રેસ વોટ આપશે ચલો અમદાવાદની જનતા પાછી ભાજપ પર વિશ્વાસ કેમ મૂકે બેન અમારા ત્યાં 15 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા કોંગ્રેસનું 15 વર્ષ સુધી શાસન રહ્યું હતું અમારા વોર્ડમાં 15 વર્ષમાં જે કામ નતા થયા એ અમારા 5 વર્ષમાં થયેલા છે એ પબ્લિકે દેખેલા છે અને એક એ વિકાસના હિસાબે અમને વોટ આપશે ભાજપ જે બોલે છે એ કરે છે 370 ની કલમ અમે દૂર કરી કોર્પોરેશનના મુદ્દામાં 370 ની કલમ કોર્પોરેશનના મુદ્દામાં શું નથી કર્યું મને એક જવાબ આપો કે કઈ વ્યવસ્થા
भारतीय जनता पार्टी एक एक कार्यकर दरेक झूपड़पट्टी में फरी कोरोना काल की अंदर एमने जे सवलत जोईए सवलत आपी अमारी झूपड़पट्टी में दवा थी मानी दुनिया ना छंटकाव भारतीय जनता पार्टी ना कार्यकरो कर्या। कहो अमदावाद में ट्रैफिक की समस्या खूब जूनी, आ ट्रैफिक की समस्या दूर करवा माटे शू चाले? कितना बड़ा कितना करोड़ ना रोड रस्ता करा बेन, हम खाली ये लोगों ने एटलू पूछो के बे गुजरातियों गुजरातियों ने कितना विकास करिया, आखा वर्ल्ड में गुजरातियों नाम छे। अमदावाद में कितना विकास थयो, ट्रैफिक की समस्या दूर करवा माटे शू चाले? ट्रैफिक की समस्या दूर करवा माटे चारे बाजू आप एसजी हाईवे पर जोया हसो 10 ओवरब्रिज नु प्लानिंग कर्यु छे, अन्य ब्रिज नु प्लान करी गयु छे, आश्रम रोड पर इनकम टैक्स नो ओवरब्रिज बन्यो छे, अने बीजो बीजा पण आगळ ओवरब्रिज नु तमे प्लानिंग जोयु हशे, अने पब्लिक मेक्सिमम पब्लिक ट्रांसपोर्ट नो उपयोग करे एना माटे मेट्रो नी सुविधा थई रही छे। मेट्रो ट्राफिक नी समस्या अमदावाद मां दूर थई गई। विकास की वात करे तमे टेकरा उपर आईने विकास जो शू विकास छे? भारत टेकरा उपर 40 વર્ષ થી રહીએ કશો વિકાસ નથી, લાભા વિના ટેકરા ઉપર લોકો રોજગારી થઈ ગયા, કશો વિકાસ નથી, વિકાસ લાભા વિના ટેકરા સુધારી બતાવો, તમે મારીસ રોડ ઉપર લોકો રોડ ઉપર બેઠા છે, લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા, લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા। બેન એ રામાપીના ટેકરાની વાત કરે છે, કેન્દ્ર સરકારે રીડેવલપમેન્ટ ઝુંપડપટ્ટી રીડેવલપમેન્ટ છેલ્લા 5 વર્ષથી કામ શરૂ કરી છે, એ જ કોંગ્રેસના મળતિયાઓ એ જગ્યાને ખાલી નથી કરવા દેતા, લોકોને ઉશ્કેરે છે ગેરમાર્ગે દોરીને, અને આજે બી આ પોતે બી સામે રામદેવી ટેકરાના રીડેવલપમેન્ટ સરકાર અત્યારે સગવડની વ્યવસ્થા નથી, ગટર પાણી નાની મોટી તકલીફો રહે છે, કેન્દ્ર સરકારે ટેન્ડર આપ્યા છે કે ઝુંપડપટ્ટીમાં પાકા મકાન બનાવવા 7000 રૂપિયા ભાડું આપે છે। અમદાવાદનો વિકાસ કેટલો તમે શું માનો છો? એમને જે સ્લમ રિહેબિલેશનનો વિરોધ કરી રહ્યું છે એ પબ્લિકને ઝૂંપડામાં રહેવા માટે મજબૂર કરી રહ્યું છે એમની વોટ બેંકને ખાતર, આ ભાજપ સરકાર એ સ્લમમાં સરકારી જમીનમાં દબાણ કરીને બનાવેલા ઝૂંપડાવાસીઓને મકાનના માલિક બનાવવા જઈ રહ્યું છે ત્યારે સતત વિરોધ કરીને અમારે ત્યાં નવાવાડજ વોર્ડમાં હાલરનગરમાં 7 માળની સારામાં સારી સ્કીમ બની છે, હજુ સ્કીમ ચાલુ જ છે, અને કોરોનાના કાળમાં થોડાક જ ટાઈમમાં કામગીરી બંધ રહી હતી, પાછી તરત જ જેવું આપણે કોરોનાનો કાળ પૂરો થયો અને કામગીરી શરૂ થઈ ગઈ છે, અત્યારે તમારે જોવું હોય તો 7 માળના મકાન એ એટલી ગંદી ઝૂંપડપટ્ટી હતી કે ત્યાં ગટર લાઈટ પાણીની કોઈ વ્યવસ્થા નથી। મને એમ કહો અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નથી, અમદાવાદમાં ભૂવા નથી પડતા, અમદાવાદમાં પાણી ઠેર ઠેર પહોંચે છે? શું હા અમદાવાદમાં ભૂવા પડેલા છે, પણ ક્યારેક જ પડેલા છે, એવું નથી કે દરેક જગ્યાએ ભૂવા પડેલા છે, અમુક જમીનનું સ્તર પણ એવું જોઈ છે કે ત્યાં ભૂવા પડે છે, દરેક જગ્યાએ આપણે જોવા જઈએ તો ભૂવા નથી પડેલા હોતા, અમદાવાદના રસ્તા તૂટી નથી જતા, નથી બેરે નાના મોટા કામ કરવા ત્યારે તૂટેલા હોય છે, અને પબ્લિકનો જો એનો વિરોધ હોય ને તો આ લોકોને શીખવાડતી કેમ નથી? 25 વર્ષથી ભાજપ શાસિત રાજ્ય છે ગુજરાત, 25 વર્ષથી કોંગ્રેસ શીખવાડતી નથી, અમદાવાદમાં રસ્તા નથી તૂટતા? શું અમદાવાદમાં રસ્તા બી તૂટે છે, ભૂવા બી પડે છે, એને આકાશ કરીને એક કોન્ટ્રાક્ટર છે, અને આકાશ ચૌધરી કરીને કોન્ટ્રાક્ટરને આ કાયમી નવી નવી કંપનીઓ બદલી નવા નવા નામ સાથે આ લોકો ભાજપનો મળતિયો છે, અને આ લોકોનું એ લોકોની સાથે સેટિંગ છે સુરેન્દ્ર કાકા સાથે, એટલે આકાશ ચૌધરીને આજે દર વખતે નામ બદલીને નવી નવી એ જ કંપનીને કોન્ટ્રાક્ટ, કેમ બીજી કોઈ કંપનીનું ઉઠાઈ નથી કોન્ટ્રાક્ટ આપતા? શા માટે તમે એને જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપો છો? જો તમને આકાશ ચૌધરીને બ્લેકલિસ્ટ કર્યો તો એના સિવાય બીજો એણે એ જ કંપની બીજા નામથી બનાવી અને ફરીથી એ કરી કોન્ટ્રાક્ટર જે ટેન્ડરની પ્રક્રિયા હોય ટેન્ડરના રૂલ્સ પ્રમાણે ટેન્ડર ભરાતા હોય છે, અને એની અંદર આ કહે છે એ કંપની જે કામ નબળું હતું એમને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે છે, અને એમની સાથે પહેલા સાંભળો, પહેલા જે રોડ રસ્તા થતા હતા એ મેન્ટેનન્સના કમિટમેન્ટ માટે નતા થતા, અત્યારે 5 વર્ષના કમિટમેન્ટ સાથે રોડ રસ્તાનું નિર્માણ થઈ રહ્યું છે। અમદાવાદના રોડ રસ્તા તૂટતા નથી, અમદાવાદની અંદર ભૂવા પડતા નથી, અમદાવાદની અંદર ટ્રાફિક સમસ્યા નથી, અમદાવાદ નંબર 1 શહેર બની ગયું છે, અમદાવાદમાં ગંદકીની સમસ્યા નથી, શું અમદાવાદમાં કોઈ સમસ્યા નથી અને એટલા માટે પાછું ભાજપ આવશે? હા એકના માટે જ ભાજપ આવશે। કઈ રીતનો વિકાસ? બધી રીતનો વિકાસ છે બેન, ટ્રાફિકનો વિકાસ, પણ આટલી સમસ્યાઓ જે દેખાય છે એવું કહેવાય છે, લોકો કહે છે કે રોડ તૂટી જાય છે, કેમ કામ ચાલતું હોય બેન તારે તૂટતા જ હોય ને? સ્માર્ટ સિટીમાં સ્માર્ટ વર્ક કેમ નહીં થઈ જશે બેન? થશે ચાલુ જ છે કામકાજો, ચાલુ જ છે અમારા,
અમદાવાદની અંદર કામકાજ ચાલુ છે અને અમદાવાદની અંદર આ જ રીતે વિકાસની હરણફાળ ભરતું રહેશે અમદાવાદ તેવો દાવો થઈ રહ્યો છે ભાજપ તરફથી પણ કોંગ્રેસના આક્ષેપો છે કે ભ્રષ્ટાચાર અમદાવાદના ખૂણે ખૂણે ચાલી રહ્યો છે અને અમદાવાદના તમામ રસ્તા જેને મેટ્રો સિટી નંબર 1 કહેવામાં આવે છે એ મેટ્રો સિટીના રસ્તા અચાનકથી તૂટી જાય છે એમાં ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવે છે આવો આરોપ ચાલી રહ્યો છે કોંગ્રેસ તરફથી પણ આવનારો સમય કહેશે અને અમદાવાદની જનતા કહેશે કે આ પશ્ચિમ ઝોનમાં જીત કોની થાય છે અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર